નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા મહત્વના સમાચાર મહેસાણાથી. મહેસાણાના કોમ્પ્લેક્સમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. શોપિંગ મોલની ટાંકીમાંથી કોહવાયેલી હાલતમાં આ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે હત્યા કરી અને મૃતદેહ ટાંકીમાં નાખી દેવાયાની આશંકા સેવાઈ રહી છે. શોપિંગ મોલમાં દુર્ગંધ મારતા અહીંયા તપાસ કરવામાં આવી, ત્યારે મૃતદેહ 4-5 દિવસથી અંદર પડ્યો હોય તેવી આશંકા હાલ તો સેવાઈ રહી છે. આ વિષય પર વાતચીત કરવા માટે તેજસ આ વિષય પર વાતચીત કરવા જોડાય. તેજસ, જે પ્રકારે કોમ્પ્લેક્સમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે, કેવી રીતે આ મૃતદેહની જાણ થઈ ને ત્યારબાદ હાલ શું પરિસ્થિતિ? ચોક્કસ નિપુર, મહેસાણાના એક ખાનગી કોમ્પ્લેક્સમાં જે છે તે અજાણ્યા યુવકની ગત રાત્રિએ લાશ મળી આવી છે. મોઢેરા ચોકડી પાસે આવેલ જે સંસ્કૃત શોપિંગ મોલ છે તેની પાણીની જે ટાંકી હોય છે તેના અંદરથી જે આ કોવાયેલી હાલતમાં જે છે તે આ વ્યક્તિની લાશ મળી આવી છે. હત્યા કરીને લાશ જે છે તે પાણીની ટાંકીમાં નાખી દેવાઈ હોવાનું હાલમાં તો આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કેમકે વાત કરવામાં આવે કે લાશની ખબર ક્યારે પડી, ત્યારે જો અંદાજિત શોપિંગ મોલમાં રાત્રે 11 વાગ્યાના સુમારે આસપાસમાં દુર્ગંધ મારવા લાગી હતી, ત્યારે શોપિંગ મોલમાં જે છે જે દુકાનદારો છે તેમને તપાસ કરતા નીચે જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ આવે છે તેની ટાંકીમાંથી ગંધ આવતી હોવાનું જાણ થતા ટાંકીનું ટાંકું ખોલી જોયું તો અંદરથી ખોવાઈ ગયેલી હાલતમાં જે છે તે લાશ મળી આવી હતી. ત્યારબાદ તાત્કાલિક બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશને બહાર નીકળવાની તજવીજ કરીને જે છે તે મહેસાણા સિવિલ સાથે તેને પીએમઆરસી મોકલવામાં આવી હતી. હાલ તો લાશની જે છે ઓળખપરટ થઈ નથી, પરંતુ કોણ છે કોણ વ્યક્તિ છે તેની તપાસ હાલમાં ચાલુ છે. અને લાશને લઈને શોપિંગ મોલની રાત્રિ 12 વાગે પણ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા જે છે જોવા મળ્યા હતા. અને હાલમાં તો આની કોઈ ઓળખ નથી થઈ, પરંતુ આધેડ વયની ઉંમરનો હોવાનું હાલમાં પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. જી, આભાર તેજસ સમગ્ર માહિતી બદલ. તો આધેડ વયનો આ વ્યક્તિ છે જેની લાશ કોહવાયેલી હાલતમાં ટાંકીમાંથી મળી આવે છે. અને એક મહત્વના સમાચાર, આઈએસઆઈએ રિલીઝ કર્યો છે બોમ્બરનો વિડીયો. શ્રીલંકાના સુસાઇડ બોમ્બરનો વિડીયો તેમણે રિલીઝ કર્યો છે. શ્રીલંકામાં શ્રેણીબદ્ધ 8 બોમ્બ વિસ્ફોટ થયા હતા, ત્યારે શ્રીલંકા હુમલામાં 321 લોકોના મોત થયા છે. ત્યારે આઈએસઆઈએસે આ હુમલાની જવાબદારી લીધી છે. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી નથી લેવાઈ. ખૂબ જ મોટો બોમ્બ બ્લાસ્ટ કહી શકાય. શ્રેણીબદ્ધ એક સાથે 8 બોમ્બ બ્લાસ્ટ થયા છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા, ત્યારે તેની જવાબદારી હવે લીધી છે આઈએસઆઈએ, જેમાં 321 લોકોના હુમલામાં મોત થયા છે. અને જાણવા જેવું છે કે તેમણે બોમ્બરનો જે વિડીયો છે એ પણ હાલ રિલીઝ કર્યો છે. શ્રીલંકાના સુસાઇડ બોમ્બરનો અહીંયા વિડીયો રિલીઝ કરાયો છે. તો અહીંયા વિડીયો રિલીઝ કર્યો છે જે આઈએસઆઈએ બોમ્બરનો વિડીયો હવે રિલીઝ કર્યો છે. શ્રીલંકાના સુસાઇડ બોમ્બર તેમનો આ વિડીયો હવે રિલીઝ કરાયો છે. આપને જણાવી દઈએ કે શ્રીલંકામાં થોડા દિવસ અગાઉ એક સાથે શ્રેણીબદ્ધ 8 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે છે તે મૃત્યુ પામ્યા છે. ત્યારે ઘણા બધા લોકોએ, ઘણા બધા સેલિબ્રિટીઝે દુઃખ પણ વ્યક્ત કર્યું. ખૂબ જ દયનીય હાલતમાં આ મૃત્યુ થયા છે. અને હવે નજર કરીશું મહત્વના ટોપ 25 સમાચારો પર. ચોકીદાર ચોરવાળા નિવેદન અંગે રાહુલ ગાંધીએ અફસોસ વ્યક્ત કર્યો હોવા છતાં તેમની મુશ્કેલી ઓછી થઈ નથી. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીની વિરુદ્ધમાં અવમાનના કેસ અંગે સુનાવણી થઈ હતી. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ મીનાક્ષી લેખીના વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ તેમના નિવેદન અંગે અફસોસ વ્યક્ત કર્યો છે, પરંતુ માફી માંગી નથી. સુનાવણી બાદ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારના આરોપ પાડી ફેરવિચારણાની અરજી સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોર્ટે પણ માની લીધું છે કે ચોકીદાર ચોર છે. રાહુલના નિવેદનના કારણે વિવાદ થતા કોર્ટે રાહુલને તિરસ્કારની નોટિસ ફટકારી હતી, જેના જવાબમાં રાહુલ ગાંધીએ તેમના નિવેદન અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. સાથે જ કહ્યું હતું કે ચૂંટણી પ્રચારના ટેન્શનમાં આ પ્રકારનું ઉતાવળી નિવેદન અપાયું છે. ધર્મેન્દ્ર અને હેમા માલિની પછી સની દેઓલ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ મુખ્યાલયમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને રક્ષામંત્રી નિર્મલા સીતારામનની હાજરીમાં એક્ટર સની દેઓલ ભાજપમાં જોડાયા. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે સની દેઓલનો એક ફોટો વાયરલ થતા જ તેઓ બીજેપીમાં જોડાશે તેવી વાત વાયરલ થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહ બોલિવૂડ એક્ટર સની દેઓલને પંજાબમાંથી ચૂંટણી લડાવવા માંગે છે. સૂત્રોનું માનીએ તો પંજાબમાં ગુરુદાસપુર અને અમૃતસર જેવી કોઈ પ્રતિષ્ઠિત સીટ પરથી સની દેઓલને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. આ પ્રસંગે સનીએ કહ્યું કે જે રીતે મારા પપ્પા આ પરિવાર અને અટલજીની સાથે જોડાયેલા રહ્યા, તેવી જ રીતે હું હવે મોદીજી સાથે જોડાવા જઈ રહ્યો છું. હું ઈચ્છું છું કે મોદી આગામી 5 વર્ષ સુધી પીએમ બની રહે, કેમ
કે આપણે આગળ વધવા માંગીએ છીએ. દેશના યુવાનોને મોદી જેવા લોકોની જરૂર છે. હું આ પરિવાર સાથે જોડાયાને જે પણ કંઈ કરીશ તે દિલથી કરીશ. ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મંગળવારે ઉમેદવારી ફોર્મ ભર્યું. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેઓએ સોમવારમાં પહેલી ચૂંટણી સભા કરી હતી, જે બાદ રોડ શો કર્યો. પ્રજ્ઞાએ સભામાં કહ્યું, હું મહિલા ઉત્પીડનનું પ્રત્યક્ષ પ્રમાણ છું. મને અલગ અલગ રીતે પરેશાન કરવામાં આવી. રોડ શો દરમિયાન એનસીપી કાર્યકર્તાઓએ તેમને કાળો ઝંડો દેખાડવાના પ્રયાસ કર્યા, જે બાદ ભાજપ કાર્યકર્તાઓએ તેમને માર માર્યો. ઝંડા દેખાડનાર યુવકને પોલીસે ધરપકડ કરી. પ્રજ્ઞાએ જનસભામાં કહ્યું કે જ્યારે સનાતન સંસ્કૃતિ પર હુમલો થાય છે તો સંતોએ જ આગળ આવવું પડે છે, જેના કારણે હું ભોપાલથી ચૂંટણી લડી રહી છું. કોંગ્રેસે ભગવાને આતંકવાદ કહ્યો, હિન્દુત્વ વિકાસનો પર્યાય છે. એવામાં હું હિન્દુઓની તકલીફ સમજું છું અને તેમની સુરક્ષા માટે કડક કાયદો લાવવા માટે જે પણ કરવું પડશે હું કરીશ. સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકોરે સોમવારે શુભ મુહૂર્તમાં 2 સેટ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આ દરમિયાન 11 પંડિતોએ સસ્વીકૃતિ કરી હતી. ત્રીજા તબક્કાના મતદાન માટે ગુજરાતભરમાં 26 બેઠક પર ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે, જે માટે મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉત્સાહ પીએમ નરેન્દ્ર મોદીમાં પણ જોવા મળ્યો. તેઓ મતદાન કરતા પહેલા નિત્યક્રમ મુજબ માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. તેમના આશીર્વાદ લઈને જ મતદાન કરવા જવું તેઓ તેમનો હરહંમેશનો ક્રમ રહ્યો છે. તેથી તેઓ વહેલી સવારે જ ગાંધીનગર સ્થિત માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચી ગયા હતા, જ્યાં હીરાબાએ તેમનું મોઢું ગળ્યું કરાવીને આશીર્વાદ આપ્યા હતા. પીએમ મોદીને માતા હીરાબાએ માતાજીની ચુંદડી અને શ્રીફળ સાથે આશીર્વાદ આપ્યા હતા. ચુંદડી અને શ્રીફળ સાથે ઘરની બહાર નીકળતા જ તેઓ પાડોશીઓને મળ્યા હતા, જ્યાં કેટલાક પાડોશીઓએ તેમને પગે પણ લાગ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો માટે શાંતિપૂર્ણ મતદાન થયું, ત્યારે પીએમ મોદી રાણીપ ખાતેના તેમના મતદાન બુથ પર પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે રાણીપની નિશાન સ્કૂલ ખાતે 118 નંબરના બુથ પર મતદાન કર્યું હતું. તેમને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. નિશાન સ્કૂલ સુધી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ખુલ્લી જીપમાં બેસીને મતદાન કરવા પહોંચ્યા હતા. અંદાજે 1.5 કિલોમીટર સુધી તેમણે લોકોની સામે પસાર થયા હતા. જીપમાંથી ઉતરીને તેમણે લોકોને નમન કર્યા હતા. તે સમયે ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ તેમના સ્વાગત માટે હાજર હતા. દરમિયાન નરેન્દ્ર મોદીએ અમિત શાહની પૌત્રીને તેડીને રમાડી હતી, તેમજ જીતનું વી કરીને નિશાન બતાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મત આપવા માટે પોતાના વતન રાજકોટ પહોંચ્યા હતા. તેમણે પત્ની અંજલિબેન સાથે વોટ આપ્યો હતો. મતદાન કરતા પહેલા તેમણે ભગવાનના આશીર્વાદ લીધા હતા. રાજકોટના ઉમેદવાર લલિત કગથરા મુખ્યમંત્રીને મળ્યા હતા અને મુખ્યમંત્રી રૂપાણીને પગે લાગ્યા હતા. મુખ્યમંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે લોકશાહીનું પર્વ છે, વડાપ્રધાન બનાવવા લોકો ઉત્સાહથી વોટ કરી રહ્યા છે. તો ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે પણ મતદાન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મતદાન પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જનતાનો આભાર માન્યો હતો. પક્ષના કાર્યકરોનો પણ આભાર માન્યો હતો. ગત વખતની ચૂંટણી કરતા ટકાવારી વધવાની શક્યતા સીએમએ વ્યક્ત કરી હતી. સીએમએ નિવેદન આપ્યું તો આ તરફ સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું છે, ત્યારે કોંગ્રેસે જનતાનો આભાર માન્યો હતો અને કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે ગુજરાતની જનતાએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 2019 લોકસભા ગુજરાતની 26-26 બેઠકનું આજે મતદાન સંપન્ન થયું છે. શાંતિપૂર્ણ અને ભારે મતદાન થયું છે. સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આટલું ભારે મતદાન કરવા બદલ બધાને ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. સૈન્યના શૌર્યના નામે પોતાની બહાદુરી દેખાડનાર નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકારને મારે પ્રશ્ન પૂછવો છે કે 1780 જેટલા આતંકવાદી હુમલા જેમના શાસનમાં થયા, 5 વર્ષમાં 400 કરતાં વધુ જવાનોને શહીદી વોરવી પડી હોય અને જેને ચૂંટણી પહેલાં અલગાવવાદી કહેતા હોય એ મહેબૂબા મુફ્તી સાથે સત્તા માટે ઘૂંટણિયા પડે, જેમને આતંકવાદીના આકા અઝહર મસૂદને 700 કરોડ સાથે રેડ કાર્પેટ સાથે મૂકવા જાય એ રાષ્ટ્રવાદની દુહાઈ દે છે. આવા રાષ્ટ્રવાદી ના ઠેકેદારો બનવાનું, યુનિવર્સિટીમાં સર્ટિફિકેટ વેચવાનું, કોણ હિન્દુ છે ને કોણ નથી હિન્દુ એના સર્ટિફિકેટ વેચનારા, એ બધા લોકોને દેશની જનતા બહુ સારી રીતે ઓળખી ગઈ છે. કોઈ મુદ્દો ન હોય, કોઈ વખત મંદિરનો મુદ્દો, કોઈ વખત રાષ્ટ્રવાદની વાત લાવે, કોઈ વખત ત્રીજી વાત લાવે, હકીકતમાં દેશની જનતાને જણાવવાનું છે કે તમે 2014માં જે મુદ્દા ઉપર કહીએ ચૂંટણીમાં નહીં કર્યા હતા અને લોકોને વચનને વાયદા આપ્યા, 2019માં એક પણ મુદ્દા ઉપર તેમણે વાત નથી કરી.
સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જણાવ્યું કે શાંતિમય માહોલમાં દિવસ પૂર્ણ થયો છે તેમજ વધુમાં જણાવ્યું કે અમિત શાહનો ભવ્ય વિજય થશે તેમજ સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. હું માનું છું કે તળ ધરતી ઉપર પ્રચાર કરવાની એમની હિંમત નહોતી. અમે કાયમ કહેતા હતા કે કોંગ્રેસ ભાંગી ચૂકી છે, તૂટી ચૂકી છે. એમની કરોડરજ્જુ એ હવે રહી નથી, નથી જનતામાં રહી, નથી કાર્યકર્તાઓની ફોજ રહી. ખૂબ નકારાત્મકતા ચલાવી, અમે અહીંયા અમારું અહીંયા સારું છે, અમારે અહીંયા સારું છે, અને કોંગ્રેસે જે પ્રકારે વાતો કરી હતી તમામ પરપોટા એમના ફૂટી ગયા છે. મને એવું લાગે છે કે સવારથી જ કોંગ્રેસે પોતે ચૂંટણી હારી ગઈ છે અને મેદાન છોડી દીધું હોય આ પ્રકારનો માહોલ એ જોવા મળ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ઉત્સાહભેર નારાયણપુરા મતવિસ્તારમાંથી મતદાન કર્યું. અમિત શાહની સાથે તેમના પરિવારે પણ મતદાન કર્યું હતું. મહત્વનું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાની સાથે સાથે આ વખતે તે ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે. ગાંધીનગર લોકસભા બેઠકના પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પુત્રી સાથે ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા હતા અને પોતાનો કિંમતી મત આપ્યો હતો. જ્યારે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી પણ મતદાન માટે અમદાવાદ આવી પહોંચ્યા અને વિજલપુરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથે જ ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અમદાવાદની શીલજ પ્રાથમિક શાળામાં મધ્યપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મતદાન કર્યું હતું. આનંદીબેન પટેલે સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. તો રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે સરસ્વતી શિશુ મંદિરમાં મતદાન કર્યું હતું. કર્ણાટકના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ કર્ણાટકથી સવારે આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. રાજકોટના હરિહર હોલના બુથ નંબર 262માં વજુભાઈ વાળાએ પોતાનો કિંમતી મત આપ્યો હતો. આ મહાપર્વમાં રાજવી પરિવારે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વાત કરીએ તો કચ્છના રાજવી પરિવારે ભુજની આલ્ફ્રેડ સ્કૂલમાં મતદાન કર્યું હતું. મહારાજા પ્રાગમલજી ત્રીજાએ અને મહારાણી પ્રીતિદેવીએ મતદાન કર્યું. આગળ વાત કરીએ તો રાજકોટના રાજવી પરિવારે પણ મતદાન કર્યું. તો વડોદરાના રાજવી પરિવારે દાંડિયા બજારની ટેકનિકલ સ્કૂલમાં મતદાન કર્યું હતું. તો ગોંડલના રાજવી પરિવારે પણ મતદાન કર્યું હતું. લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે વિદેશમાં વસતા કેટલાક ગુજરાતીઓ પણ આવ્યા હતા. મૂળ ભાવનગરના અને અમેરિકામાં રહેતા રવિશ ત્રિવેદી મતદાન કરવા માટે ખાસ ભાવનગર આવ્યા હતા અને તેમણે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મૂળ વીરપુરના રસિકભાઈ ગાજીપરા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અને ઓસ્ટ્રેલિયાના સિડનીથી વીરપુર આવ્યા. ઓસ્ટ્રેલિયાથી વીરપુર આવીને તેમણે મતદાન કર્યું અને લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી. ત્યારે મૂળ મોરબીના રહેવાસી અને છેલ્લા 4 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં સેટ થયેલા યુવાને મોરબીમાં આવીને મતદાન કર્યું હતું. અમરેલીમાં મતદાનનો એક અનોખો કિસ્સો જોવા મળ્યો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ભરત બારોટ એમ્બ્યુલન્સમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ભરત બારોટને ગંભીર ઇજા પહોંચી હતી તેમ છતાં તેઓ અમરેલીના ચિતલ રોડ પરના વોર્ડ નંબર 2માં પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથે જ ભરત બારોટે બીજા લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી. લોકસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા નાવડાનો સહારો સંતરામપુરના ટીમલા પશ્ચિમ ગામના 250 જેટલા મતદારોએ જીવના જોખમે મત આપીને બુથ કડાણા ડેમના પાણીની સામે ટીમલા પૂર્વ ગામે હોવાથી 1 કિલોમીટર જેટલું જળમાર્ગે જવું પડે છે. એક બાજુ શહેરી વિસ્તારમાં મતદાન નિરાશ દેખાયું છે ત્યારે અહીંના અભણ આદિવાસી આ રીતે જીવના જોખમે પણ પોતાનો મત આપીને મહાપર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ ત્યારે ચૂંટણીમાં નવદંપતીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. વાત કરીએ અરવલ્લીના બાયડના ખાડા ગામે વરરાજાએ મતદાન કર્યું હતું, તો ગોંડલના વાછરા ગામે લગ્નના ફેરા ફરીને મતદાનની ફરજ નિભાવવા પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વલસાડના દાંડી ગામે નવયુગલે મતદાન કર્યું હતું. વલસાડના ઓલ ગામે નવદંપતીએ લગ્ન પહેલા મતદાન કર્યું હતું. તો આગળ વાત કરી જામનગરના ખંભાળિયાના ભાડથળ ગામે પણ વરરાજાએ મતદાન કર્યું અને વરરાજાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું ત્યારે મતદાન બાદ મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીકૃષ્ણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં જણાવ્યું હતું કે રાજ્યમાં સરેરાશ 63.67% મતદાન થયું છે. રાજ્યમાં સૌથી વધુ મતદાન 74.09% વલસાડમાં થયું છે. સૌથી ઓછું મતદાન અમરેલીમાં થયું છે. અત્યાર સુધીમાં 43 ફરિયાદો મળી છે જેમાંથી સૌથી વધુ ફરિયાદ અમદાવાદમાંથી 11 મળી છે. કમ્પ્લેન્ટની બાબત કરીએ તો આખા દિવસની દરમિયાન 43 જેટલા 43 એટલે આ 43 કમ્પ્લેન્ટ મેં એમનો કંઈ લિખિતમાં આવેલા એવો કમ્પ્લેન્ટ નથી. લિખિતમાં આવ્યા હોય, વોટ્સઅપમાં આવેલો હોય અથવા મીડિયામાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં જોયેલા એ બધું અમે ભેગા કરીને 43 કરીએ છીએ. આમાં જિલ્લાવાર જોઈએ તો મેક્ઝિમમ
અમદાવાદમાં 11 છે અને જૂનાગઢના 5, અમરેલીના આણંદના 5, અમરેલીના 4, દાહોદના 3, જામનગરના 3, ભાવનગરના 3, બાકીના 1-1 આવેલા છે. એમાં એટલે આ 1 જ દિવસની અંદર બધા જેમ જેમ આવે કમ્પ્લેન્ટ નિકાલ કરવાનો છે, એટલે દરેક જગ્યામાં એવું નથી હોતા બધા પત્ર લખીને રિપોર્ટ મંગાવેલ, એવું નથી. દ્વારકાના માનવ વસ્તી ધરાવતા અંજાડ ટાપુ પર 66% મતદાન થયું છે. ટાપુમાં રહેતા 44 મતદારો માટે 11 પોલિંગ સ્ટાફ ફરજ પર હતો. ખંભાળિયા નજીક મધદરિયામાં આવેલ ટાપુમાં તંબુ બાંધી મતદાન કરાયું છે. તમામ મતદારો આવન જાવન માટે બોટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું ત્યારે ખેડા લોકસભાના ઇન્ચાર્જ પંકજ દેસાઈના ઘરની બહાર કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. આ પ્રસંગે પંકજ દેસાઈ, ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ સહિતના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ સમયે દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપ ખેડા લોકસભાની બેઠક 2.5 લાખ મતેથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. ગુજરાતની તમામ લોકસભા બેઠક પર મતદાન થયું ત્યારે કોઈ મતદાન કરવામાંથી બાકી ન રહી જાય તે માટે લોકોને જાગૃત કરવા માટે સ્થાનિક આગેવાનો સાથે મળીને રાજકીય કાર્યકરો જુદી જુદી સોસાયટીમાં ફર્યા અને ઢોલ તેમજ થાળી વગાડીને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી. લોકશાહીના પર્વમાં અનેક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ક્યાંક લોકોએ ઢોલ નગારા વગાડીને વાજતે ગાજતે મતદાન મથક પહોંચીને મતદાન કર્યું તો અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના લોકોએ મતદાન માટે સામૂહિક ભોજનની વ્યવસ્થા કરી. સોસાયટીમાં રહેતા પુરુષોની સાથે મહિલાઓને ઘરકામમાંથી મુક્તિ મળે અને મહિલાઓ ભોજન બનાવવાની ચિંતા વગર મતદાન કરી શકે તે માટે સોસાયટીમાં સામૂહિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. આશરે 500 જેટલા લોકો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. આ વખતે ચૂંટણી પંચે મહિલા બુથની વ્યવસ્થા પણ કરી હતી. ત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં 21 મહિલા બુથ તૈયાર કરવામાં આવ્યા હતા. આ મતદાન મથકોમાં તમામ મહિલા કર્મચારીઓ સંચાલન કરતી દેખાઈ હતી. સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું ત્યારે અમરેલી ભાજપના ઉમેદવાર નારાયણ કાછડીયા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હળવા મૂડમાં જોવા મળ્યા હતા. બંને ઉમેદવારો જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં મજાકના મૂડમાં જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી બંને ઉમેદવારો ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે વ્યક્ત કર્યો છે જીતનો વિશ્વાસ, 2014 કરતા પણ મોટી જીતનો વિશ્વાસ, એવું નિવેદન છે અમિત શાહનું. ત્રીજા તબક્કાના મતદાન બાદ અમિત શાહનું નિવેદન બહાર આવ્યું છે. दो चरणों के डिटेल एनालिसिस और तीसरे चरण के प्राथमिक रुझान के आधार पर मैं इतना स्पष्ट कह सकता हूं कि मई 2019 में जो आम चुनाव होने जा रहे हैं वो आम चुनाव के नतीजे भारतीय जनता पार्टी के पक्ष में आ रहे हैं. 2014 के चुनाव से भी ज्यादा सीटों के साथ भारतीय जनता पार्टी पूर्ण बहुमत की सरकार बनाने जा रही है और एनडीए के साथियों के भी सीटों में बड़ी बढ़ोतरी होती हुई नजर आ रही है. प्रचंड लहर श्री नरेंद्र मोदी जी को फिर से प्रधानमंत्री बनाने के लिए, चाहे पूरब हो, चाहे पश्चिम हो, चाहे उत्तर हो, चाहे दक्षिण हो, पूरे देश भर के अंदर दिखाई पड़ती है. અમેઠીમાં ભાજપના ઉમેદવાર અને ભાજપના નેતા સ્મૃતિ ઈરાની પોતાના મત વિસ્તારમાં પ્રચારમાં વ્યસ્ત છે, જોકે તેઓ જુદા જુદા અંદાજમાં પોતાનો પ્રચાર કરી રહ્યા છે. રોડ શો અને ચૂંટણી સભા તો કરે છે, પરંતુ સ્થાનિકો વચ્ચે જઈને વોલીબોલ રમતા તેઓ નજરે પડ્યા. અમેઠીમાં કેટલાક લોકો વોલીબોલ રમી રહ્યા હતા, જેમની વચ્ચે સ્મૃતિ ઈરાની પણ પહોંચી ગયા અને વોલીબોલ રમવા લાગ્યા. સ્મૃતિ ઈરાનીને પોતાની સાથે રમતા જોઈને લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા. થોડીવાર માટે સ્મૃતિ ઈરાનીએ વોલીબોલ રમવાની મજા માણી. સ્મૃતિ ઈરાની સાથે તેમના થોડાક સમર્થકો પણ વોલીબોલ રમ્યા, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં સીઝનનો બીજો સૌથી ગરમ દિવસ સામે આવ્યો છે, જેમાં 43 ડિગ્રી ગરમીના પારા વચ્ચે લોકોએ મતદાન કર્યું છે. સુરેન્દ્રનગર, રાજકોટ અને ગાંધીનગરના તાપમાનમાં પણ વધારો થયો છે. રાજ્યના ઘણા વિસ્તારમાં 44 ડિગ્રી તાપમાન નોંધાવાનું અનુમાન છે, ત્યારે ગરમી હજુ પણ યથાવત રહેશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. તો ગઈકાલે જ્યારે સૌથી મોટો લોકશાહીનો પર્વ એટલે કે
મતદાનનો દિવસ હતો ત્યારે લોકોએ એટલે કે મતદારોએ સૌથી વધુ તાપમાનમાં એટલે કે 43 ડિગ્રી તાપમાનમાં મતદાન કર્યું છે. કાળઝાળ ગરમીનો સામનો કરી અને જંગી મતદાન લોકોએ કર્યું છે. ત્યારે હજુ એવા કેટલાય વિસ્તારો હતા કે જ્યાં 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાશે હજુ પણ તેવું અનુમાન છે અને હજુ પણ આગામી દિવસોમાં ગરમી યથાવત રહેશે તેવું હવામાન વિભાગનું માનવું છે. તો 43 ડિગ્રી ગરમીના પારા વચ્ચે પણ લોકોએ મતદાન કર્યું. જોકે સ્વાભાવિક છે કે કાળઝાળ ગરમીનો સામનો ન કરવો પડે અને લોકોને રાહત મળી રહે તે માટે જે પ્રાથમિક કીટ છે પ્રાઇમરી કીટ છે અને આ સાથે ગરમીથી બચવા માટે જે વ્યવસ્થા કરવી જોઈએ તે તંત્ર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ છતાં પણ ગરમીનો પારો હજુ પણ વધશે તેવી શક્યતા. તો આ હતા મહત્વના ટોપ 25 સમાચાર. થોડી જ વારમાં વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક હાલમાં એટલે કે નુપુર.